અંતિમ યાત્રામાં રામ નામ સત્ય છે એવું કેમ બોલવામાં આવે છે જાણો અંતિમ યાત્રામાં સંત તુલસીદાસજીના સમયની આ વાત છે તુલસીદાસજીએ હંમેશા ભગવાન શ્રી રામની ભક્તિમાં તલ્લીન રહેતા હતા તેથી તેના ઘરવાળાઓએ અને ગામવાળાઓ એ તુલસીદાસજીને ઢોંગી કહી અને ઘરની બહાર કાઢી મૂક્યા હતા ત્યારે તુલસીદાસજી ગંગાજીના ઘાટ પર રહેવા લાગ્યા અને ભગવાન શ્રી રામની ભક્તિ કરવા લાગ્યા અને ત્યારે રામચરિત રચના શરૂ કરી રહ્યા હતા એક દિવસ ગામના એક યુવાનના લગ્ન થયા અને સાંજે લગ્ન કરીને ઘરે આવ્યા અને લગ્નની પહેલી રાત્રે જ યુવાનનું કોઈ કારણોસર અવસાન થયું યુવાનના ઘરવાળા

બ્રાહ્માડ બ્રહ્માંડને પ્રણામ કરી અને આગળ ચાલુ નવી પરણેલી સ્ત્રીને એ વાતની ખબર ન હતી કે આ સંત તુલસીદાસજી છે તે તુલસીદાસજીને પગે લાગી અને પ્રણામ કર્યા ત્યારે સંત તુલસીદાસજીએ આશીર્વાદ આપતા કહ્યું કે અખંડ સૌભાગ્યવતી રહો અને બધા લોકો હસવા લાગ્યા અને બોલ્યા કે અમે તો તમને અત્યાર સુધી ઢોંગી માનતા હતા પણ તમે તો મૂર્ખ પણ છો તમે જેને અખંડ સૌ ભાગ્યવતીના આશીર્વાદ આપો છો તેના પતિની જ અંતિમ યાત્રા અહીંયાથી પસાર થઈ રહી છે અને તુલસીદાસજીને ના કહેવાનું કહેવા લાગ્યા અને કહ્યું કે તું અને તારો રામ બંને ખોટા છો એટલે તુલસીદાસજી રહેવાયું નહીં અને કહ્યું કે મને ખોટો કહો તેનું જરા પણ દુઃખ નથી પણ મારા ભગવાન રામ જરા પણ ખોટા નથી અને તેને જ મને મારા મોઢામાંથી અખંડ સૌભાગ્યવતી બોલાવ્યું છે હું અત્યારે જ તેનું તમને પ્રમાણ આપીશ અને નણામી ત્યાં જ રખાવી અને અવસાન પામેલા યુવાનના કાનમાં તુલસીદાસજીએ ત્રણ વખત બોલ્યા કે રામ નામ સત્ય છે અને અવસાન પામેલ યુવાન અનામીમાં ઉભો થઈ અને બહાર આવીને બેસી ગયો ત્યાં હાજર બધા લોકો જોતા જ રહી ગયા કે અવસાન પામેલો યુવાન પોતાની જાતે કેવી રીતે ઊભો થઈ શકે અને બધા લોકો તુલસીદાસજીને પગે લાગવા લાગ્યા અને દંડવત કરવા માટે આવવા લાગ્યા ત્યારે તુલસીદાસજીએ કહ્યું કે તમને લોકોને રામ નામ સત્ય છે તેનું પ્રમાણ પ્રમાણ મળી ગયું છે અને એ બધી ભગવાન રામની જ લીલા છે અને ત્યારથી જ કદાચ રામ નામ સત્ય છે તે બોલવાની પ્રથા શરૂ થઈ ગઈ હોઈ શકે આ વિશે તમે પણ કંઈ જાણતા હોય તો કોમેન્ટમાં અચૂક જણાવજો જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો કમેન્ટ કરજો અને લાઈક સબસ્ક્રાઈબ પણ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સીતારામ